રાજ્યમાં 18 થી 22 તારીખ સુધી વરસાદની શક્યતા છે. 22 થી 24 તારીખે ગુજરાતમાં થઈ શકે વરસાદી ઝાપટા. ઓગસ્ટના અંતમાં વરસાદની સિસ્ટમ સારી થશે. ઓગસ્ટના અંતમાં વરસાદી ઝાપટા થઈ શકે છે. તારીખ લગભગ 18, 19, 20 અને 22માં ગુજરાતના કેટલા ભાવ વરસાદ થવાની શક્યતા રહે છે અને તારીખ 22, 23ની આસપાસ પણ લગભગ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને આ ઓગસ્ટના અંત ભાગમાં વરસાદની સિસ્ટમ સારી આવશે. પરંતુ આ જે વરસાદ જે છે એ લગભગ 22, 23માં ગુજરાતના ભાગોમાં પુનઃ વરસાદી ઝાપટા અટકે તો સારો વરસાદ તો થશે જ. તો મધ્યપ્રદેશના વરસાદી વહનની અસર ગુજરાતમાં પણ થશે. ગુજરાતના પૂર્વીય ભાગોમાં વરસાદની શક્યતા. સાબરકાંઠા, બનાસકાંઠા, કચ્છના ભાગોમાં વરસાદની શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા છે. અમદાવાદના અમુક વિસ્તારોમાં પણ વરસાદ થઈ શકે છે. તો ગાંધીનગરમાં પણ વરસાદ થવાની શક્યતા. સુરત અને નવસારીમાં પણ વરસાદ થઈ શકે. ગુજરાતના ભાગોમાં મધ્યપ્રદેશમાં વરસાદી વહન આવવાની શક્યતા રહે છે અને મધ્યપ્રદેશના એડજોઇન ભાગોના કારણે લગભગ ગુજરાતના જે પૂર્વીય ભાગો છે તેમાં વરસાદ થવાની શક્યતા રહે છે. સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક ભાગોમાં અને કચ્છના કેટલાક ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે. ઉત્તર મધ્ય ગુજરાતના ભાગો વરસાદ થવાની શક્યતા રહે છે. અમદાવાદના ભાગો સુધી પણ વરસાદ થવાની શક્યતા રહે છે. ગાંધીનગરના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. એટલે આ જે વરસાદ જે છે પૂર્વીય ભાગોમાં થોડુંક વધારે હોવાની શક્યતા રહે છે અને ત્યાંની અસરના હિસાબે દક્ષિણ મહારાષ્ટ્રના સરહદના ભાગોમાં અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહે છે. આ વાર ડાંગ, વલસાડ, સુરત, નવસારી અને સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ લગભગ 27 ઓગસ્ટથી માસના અંત સુધીમાં વરસાદી ઝાપટા સારા પડવાની શક્યતા રહે છે. અત્યારે વરાપ અમુક ભાગોમાં થશે સામાન્ય ઝાપટા થતા પવન ફૂંકાય તે પાકને બાળી નાખે. પવન ફૂંકાય ત્યાં વરાપ થવાની શક્યતા રહેશે. વરસાદી ઝાપટા વરાપ પણ નથી થવા દેતા. સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાતમાં વરસાદની જરૂર છે. અત્યારે વરાપ તો કોઈ કોઈ ભાગમાં થશે પરંતુ સામાન્ય ઝાપટા થતા પવન ફૂંકાય છે એટલે એ પાકને બાળી મૂકે છે અને અત્યારે વરસાદની જરૂર છે. કોઈ ક્વચિત કોઈ કોઈ ભાગમાં જ્યાં પવન ફૂંકાશે ત્યાં વરાપ થવાની શક્યતા રહે છે અને આ ઝાપટા જે છે ઘણા ભાગમાં વરાપ પણ થવા દેતા નથી અને અત્યારે વરસાદની તાતી જરૂર છે. સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદની જરૂર છે, ઉત્તર ગુજરાતના ભાગોમાં જરૂર છે, બનાસકાંઠાના ભાગોમાં જરૂર છે. વરસાદ ગયો નથી તો ખેડૂતો માટે ચિંતાનો વિષય પિયતની સુવિધા ન હોય તે ચિંતાનો વિષય છે. પવન ફૂંકાતા ભેજ સુકાઈ જાય છે. ખેડૂતોને પિયતની સુવિધા કરવી જોઈએ. 15 ઓગસ્ટ બાદ હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. પિયતની વ્યવસ્થા નથી ત્યાં ખેડૂત માટે ચિંતાનો વિષય તો છે જ. એટલે આવા અને પાછો પવન ફૂંકાય છે એટલે જે પાકો જે છે એ પવનના કારણે ભેજને સૂકવી પણ નાખે છે. એટલે પિયત વ્યવસ્થા પણ કરવું તો સારું રહે કારણ કે આવા ઝાપટાથી કંઈ દાડા વળે નહીં. એટલે ત્યાં સુધી તો આ ખેડૂતો માટે ચિંતાનો વિષય છે જ. પરંતુ આ સિસ્ટમો જે ક્યારેક કોઈ સાપટું આવી જાય સારું કારણ કે 15 ઓગસ્ટ પછી હવામાનમાં પલટો આવવાની શક્યતા છે. તો રખડતા ઢોર મુદ્દે બોલ્યા કેન્દ્રીય મંત્રી રૂપાલા. આ મુદ્દે નવી ટેકનોલોજી લાવી રહ્યા છે. ગોબરધન યોજનાથી સમસ્યાનો થશે નિકાલ. દૂધની સાથે સાથે ગોબર પણ ખરીદવામાં આવશે. 2 રૂપિયે કિલો ગોબર ખરીદવામાં આવશે. ગોબરનો ભાવ મળતા કોઈ ઢોરને રખડતા નહીં મૂકે. એક નઈ ટેકનોલોજી કા ઇસમેં કેસે પ્રયોગ હો સકતા હૈ ઉસકે બારે મેં કામ શરૂ હો ગયા હૈ. ગોબરધન યોજના કરકે એક યોજના કા શુભારંભ કિયા ગયા હૈ જિસકે જરિયે ગોબર ઓર ગોમૂત્ર આધારિત પ્રોડક્ટ્સ બનાને કે નયે આયામ ખુલ રહે હૈ. હમારે હી ગુજરાત મેં બનાસ ડેરી ને 2 રૂપિયે કિલો ગોબર ખરીદને કા શરૂ ભી કર દિયા હૈ. દૂધ કે સાથ સાથ ગોબર કી આય ભી અબ પશુપાલકો કો મિલને કી સંભાવના હો જાયેગી. પશુઓ કો દૂધ નહીં મિલને પર હી લોગ ખુલ્લે મેં છોડ દેતે હૈ. યદિ ગોબર કી આય ઠીક સે મિલની શરૂ હો જાયેગી તો પશુ કો છોડને કા કમ હો જાયેગા. તો બનાસકાંઠાના લાફા કાંડમાં સાંસદનું મોટું નિવેદન સામે આવ્યું છે. આ જાતિનો નહીં, 2 લોકોનો ઝઘડો છે. દિયોદરમાં જે કંઈ થયું તે 2 લોકોનો ઝઘડો હતો. આખા મામલામાં ધારાસભ્ય ક્યાંય સામેલ નથી. એમએલએનું રાજીનામું માંગનારને સાંસદ પરબત પટેલે સવાલ કર્યો. તમારા જૂના ઝઘડામાં એમએલએનું કેવી રીતે રાજીનામું?
जाति जाति नहीं अणसमजण झगड़ो है। आ झगड़ा लाभ बीजा लोग लई रहा है। लाफाकांड में कांग्रेस आप पर वरसिया सांसद, लेवा देवा नहीं तोय कांग्रेस आप भेगा भड़ी गया छे। तभी बेहतर झगड़ो एक जाति का झगड़ो कांग्रेस आवाज की तैयारी जो राह बैठो जाति जाति वे झगड़ो पैदा थो आ कोई जाति नहीं झगड़ी बे जन झगड़िया एम मारो धारासभ्य क्यों नहीं धारासभ्य तो तमने बोलाया था ते बाहर गई ने तमारा कोई जूना हिस्सा चुकते करो पे धारासभ्य नु राजीनामु निकले तमारा के राजीनामु पड़े तो मित्रों जाति जाति वे झगड़ो है अणहंजन नो झगड़ो है जेनो लाभ बीजा लोग ले पाटण ने शू लेवा दीवा कई कांग्रेस वाला भेगा जॉइन थी गया आप पड़ा भेगा जॉइन थी गया ई तो राह जोई बैठा जब तब कौन करो ढबे वजह खुदी पड़ा। तो बनासकांठाना खेडूतो माटे राहतना समाचार सामे आव्या छे। जैसलमेरमां तीड नियंत्रण विभागे स्थिति नियंत्रणमां लीधी छे। हाल जिल्लामां चीडना अवशेषो पण नहीं। तीड नियंत्रण विभाग दर 15 दिवसे नियमित रीते सर्वे करे छे। बनासकांठामां अत्यारे तीडनुं कोई पण जातनुं प्रश्न छे नहीं। जे रूटीनमां दर वर्षे सर्वे थाय छे एज प्रकारे आ वर्षे पण टीम आवीने सर्वे करी गई छे अने एमने पण कोई ऑब्जर्वेशन्स खास आव्या नथी। अने दरेक डिजास्टरनी सिच्युएशन माटे अमारा जिला लेवले अमारी पास डिजास्टर मैनेजमेंट प्लान रेडी होय छे अने सरकारनी वखतो वखतनी सूचनाओ अने अमारा प्लान प्रमाणे कोई पण परिस्थिति निर्माण थशे तो एने पहोंची वळवा माटे अमे तैयार छीए। तो जूना जंत्री दरना दस्तावेजनी नोंधणी माटे आजे छेल्लो दिवस छे। आम तो 15 ऑगस्ट छेल्लो दिवस छे, परंतु काले जाहेर रजा होवाथी आजे जे नोंधणी करावी जरूरी छे त्यारे सब रजिस्ट्रारनी कचेरी बहार मोटी संख्यामां अरजदारोनो धसारो जोवा मळ्यो। आजे छेल्लो दिवस होवा छतां कचेरीमां कोई तकेदारी न रखाता अरजदारोने परेशान थवानो વારો આવ્યો। गोकड़ गतिए कामगीरी थता कचेरी बहार अरजदारोनी लांबी कतारो लागी। छेल्ला केटलाक दिवसथी सर्वर डाउन थई जवानी समस्याना कारणे अरजदारो धक्का खाई रह्या छे, त्यारे आजे पण सर्वर डाउन थता लोको दस्तावेजनी नोंधणी माटे कलाको सुधी राह जोवा मजबूर बन्या छे। जूना जंत्री दरे तैयार करेला दस्तावेजोनी नोंधणीनो आज छेल्लो दिवस छे। आम तो 15 ऑगस्ट नक्की करवामां आवी हती, परंतु सरकारी रजा होवाने कारणे आज 14 ऑगस्ट जे छेल्लो दिवस होवाने कारणे मोटी संख्यानी अंदर लोको अहीं आवीने बेसी गया छे। परंतु सौथी मोटी वात ए छे के सर्वर डाउन छे। सवारथी जे लोको आव्या छे तेमने आ रीते सीढ़ी पर बेसवानो वारो आवे छे। तेमनी साथे वात करीशुं। शुं कहेशो बेन, केटला वागे सवारे तमे वहेला आव्या? सवारे 10 वागे आवेला छीए। अगाउ पण मे बे वारमां आवी गया छे। દસ્તાની નોંધણી માટે ટોકન લેવું પડે છે। આજે આ ત્રીજો ધક્કો છે અમારો પરમ દિવસે અમે શુક્રવારે આવ્યા તો અમે સવારે 11 વાગ્યા અને 5 વાગ્યા ઘરે ગયા તો પણ અમારે દસ્તાની નોંધણી ના થઈ। શા માટે ન થઈ? કારણ કે સર્વે ડાઉન થઈ જાય છે, એટલે સર્વે ડાઉન થાય એટલે પછી કોઈ કામગીરી બંધ થઈ જાય છે, ઠપ થઈ જાય છે। નીચે થી જાઓ, આવતી મુદત બીજી ત્રીજી તારીખ લેશો તમે એમાં આવજો। અમને શું થયું? અત્યારે પણ સર્વે ડાઉન? અત્યારે પણ સર્વે ડાઉન છે। અમે સવારના 10 વાગ્યે લાઈન બેસેલા છીએ તો અમને કે હવે તમે બેસો બહાર, સર્વે ડાઉન થઈ ગયું, હવે ચાલુ થાય તો કરશું, પછી ઘરે જાઓ બસ। તમે ક્યાંથી આવ્યા છો અને શું કરવા આવ્યા છો? કાંખેડાથી આવી છું, મારે પણ દસ્તાવેજનું કામ છે। તો હું શુક્રવારે આવેલી, શુક્રવારે અમે બપોરના 2 વાગે આવેલા, સાંજે 8 વાગે ઘરે ગયા, સર્વે ડાઉન થઈ ગયું, બેસીને પાછા અમે પાછા ઘરે ગયા। હવે આજે સવારની 10 વાગ્યાની આવી છું, પણ હજુ કંઈ અમારું કામ થયું નથી, સર્વે ડાઉન થઈ ગયું છે। સર્વે ડાઉન થવાને કારણે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યાની અંદર લોકો ખાસ કરીને સબ રજિસ્ટ્રાર કચેરી બહાર આ રીતે સીડીમાં બેઠેલા જોવા મળી રહ્યા છે। માત્ર અહીં જ નહીં, આપ જોઈ રહ્યા છો કે અંદર પણ ઘણા બધા લોકો વેઇટિંગમાં છે, દરેક રૂમની અંદર ત્યારે લોકોનો જમાવડો જોવા મળી રહ્યો છે, લોકોની ભીડ જોવા મળી રહી છે, અને તમામ લોકો છે માત્ર ને માત્ર દસ્તાવેજની નોંધણી કરાવવા આવ્યા છે। તમે કેટલા સમયથી આવ્યા છો અને ક્યાંથી આવ્યા છો? 10:50 નો ટાઈમ હતો, હજુ સર્વર ડાઉન જ બતાવે છે।